હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ નર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ જોઈશું કે જેની અંદર આપણે આપેલું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુ છે કે શું સંગત નથી તે ગુણોત્તર એવન ભાગ્ય એ ટુ બીવન ભાગ્ય બી ટુ અને સિવન ભાગ્યા સી ટુની કિંમત પરથી નક્કી કરો તો આપણે આના પહેલાના લેક્ચરમાં ભણી લીધું હતું કે સમીકરણ યુગમાં ક્યારે સુસંગત કહેવાય ક્યારે ના કહેવાય આપણે ફરીથી એક વખત જોઈ લઈએ તો અહીંયા આપેલું છે કે જ્યારે એવન ભાગ્ય એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ એટલે કાંઈ એવન એ નો ગુણોત્તર અને બીવન બી ટુનો ગુણોત્તર સરખો ના હોય ત્યારે સમીકરણ યુગમાં કેવું કહેવાય સુસંગત સંગત છે તેમ કહેવાય પછી આપેલું છે કે જો એવન ભાગ્ય એ ટુ બરાબર બીવન ભાગ્ય બી ટુ બરાબર સિવન ભાગ્યા સી ટુ એટલે કે ત્રણેયના ગુણોત્તર કેવા હોય સરખા હોય તો પણ શું છે કે સમીકરણ યુગમાં શું સંગત છે પછી આપણે શકન ભાગ્ય ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ અને નોટ ઇક્વલ ટુ સી વન ભાગ્યા સી ટુ એટલે કે એ વન અને બી વન બી ગુણોત્તર સરખો હોય પણ સીવન સીટુનો ગુણોત્તર એમને જેટલો ના હોય તો સમીકરણ યુગમાં શું કહેવાય સુસંગત નથી તેમ કહેવાય એના પછી આપણને આપીશું કે ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્ય બી ટુ નોટ ઇક્વલ ટુ સીવન ભાગ્યા એટલે કે કઈ પણ ગુણોત્તર સરખો છે નહીં ત્યારે પણ સમીકરણ યુગમાં શું કહેવાય શું સંગત છે તેમ કહેવાય તો સુસંગત નથી એવી એક જ કન્ડિશન છે એક જ શરત છે કે જેને દસવું હશે કે એ વન ભાગ્ય એ બરાબર બી વન ભાગ્ય અને નોટ ઇક્વલ ટુ સીવન ભાગ્યા સી આ એક જ શરત હતી બરાબર તો આથી ક સમીકરણ યુગમાં ક્યારે સુસંગત થશે અને ક્યારે સુસંગત નહીં થાય બરાબર તો સૌ પ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ કે જેની અંદર આપણે રકમ આપેલું છે કે ત્રણ એક્સ પ્લસ બે વાય ઇક્વસ પાંચ અને બે એક્સ માઇનસ ત્રણ વાય સાત તો આપણે જે ઇક્વસ ટુની જમણી બાજુ આપેલી હોય બરાબરની જમણી બાજુ એ ના ચાલે તો આપણે શું કરીશું આને શું કરીશું સોલ્વ કરીને ત્રણ એક્સ પ્લસ બે વાય અને પ્લસ પાંચ આ બાજુ છે અને આપણે આ બાદ લઈ દઈશું તો શું થશે માઇનસ પાંચ ઇક્વસ ટુ ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર એક પછી આ બાજુ પણ શું કરીશું સાતના આ બાજુ લઈ દઈશું તો લખીશું ટુ એક્સ માઇનસ થ્રી વાય માઇનસ સાત ઇક્વલ્સ ટુ ઝીરો આપણે આના આપીશું સમીકરણ નંબર બે હવે આપણે શું ફાઇન કરીએ એ વન અને એ ટુ ફાઇન કરીએ એ રીતના બી વન બી ટુ અને સી વન સી ટુ પણ ફાઇન કરીએ તો અહીંયાથી આપણે લખીશું કે એ વન બરાબર શું થશે જે એક્સનો સગુણ હશે પહેલો એને શું કહેવાશે એ વન ત્રણ પછી બી વન શું કહેવાશે અહીંયાથી ટુ અને સીવન શું હશે પદ જે કેટલું આપી આપણે આપણને માઇનસ પાંચ પછી આપણે ફાઇન કરીએ એ ટુ તો એ ટુ થશે અહીંયાથી બે પછી બી ટુ કિલો થશે એટલે માઇનસ ત્રણ અને સી ટુ ક્રો થશે આપણી પાસે માઇનસ સાત આપણે શું કરીએ બધાનો ભાગાકાર કરીએ તો લખીશું કે એ વન ભાગ્યા એ ટુ બરાબર શું થશે અહીંયા ત્રણ ભાગ્યા બે પછી ફાઇન કરીએ બી વન ભાગ્યા બી ટુ તો બી વન ભાગ્યા બી ટુ શું થશે બે ભાગ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ટુ ભાગ્યા ત્રણ બરાબર તો આ માઇનસ ત્રણ પાસે હતું તો માઇનસ આગળ લઈ દઈએ તો ચાલે તો માઇનસ બે ભાગ્યા ત્રણ આપણે ફાઇન કરીએ સી ભાગ્યા બરાબર શું થશે તો સી વન ભાગ્યા સી બરાબર શું થશે તો પાંચ્યા સાત તો આપણે શરત જોઈશું એવન ભાગ્યા એ અને બી ભાગ્યા બી ટુ બંને સરખા નથી તો સમીકરણ યુગમાં કેવું કહેવાશે સુસંગત છે તેમ કહેવાય અથવા તો આપણે બીજી કઈ શરત લઈ શકાય કે એવન ભાગ્યા એ ભાગ્યા અને સીવન ભાગ્યા એક પણ સરખા નથી ત્યારે પણ સમીકરણ યુગમાં કેવું કહેવાય સુસંગત છે તેમ કહેવાય તો આપણે લખીશું કે એ ભાગ્યા એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ આવું હોવાથી તો આપણે લખીશું હોવાથી જે સમીકરણ યુગમાં જે રહ્યું સમીકરણ યુગમાં સુસંગત છે સમીકરણ યુગમાં સુસંગત છે બરાબર આપણે પહેલી જ કન્ડિશનમાં જોયું હતું કે જ્યારે એ વન એવી બરાબર નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્ય હશે ત્યારે સમીકરણ યુગમાં કેવું હશે શું સંગત હશે તેમ કહેવાય બરાબર આપણા ચોથી કન્ડિશન પણ લઈ શકાય એવન ભાગ્ય એ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્ય નોટ ઇક્વલ ટુ સી ભાગ્યા સી એ કંડિશનનું શરતનું પાલન પણ અહીંયા થાય છે બરાબર તો આપણે એ કંડિશન પણ લઈ શકાય પણ એમાં પણ શું થશે સમીકરણ યુગમાં શું સંગત છે તેમ કહેવાય તો પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો તો આપણે બીજો દાખલો જોઈએ કે જેની અંદર આપણે રકમ આપેલું છે કે ટુ એક્સ માઇનસ ત્રણ વાય ટુ આઠ અને ફોર એક્સ માઇનસ સિક્સ વાય ઇક્વસ ટુ નાઇન તો સૌ શું કરીએ આઠના બાદલાઈ દઈએ અને પણ આ બદલાઈ દઈએ તો લખીશું કે ટુ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ આઠ શું શું થશે આ ઝીરો અને આપણે બીજું સમીકરણ નંબર એક પછી લખીશું કે ચાર એક્સ માઇનસ છ વાય માઇનસ નવ ટુ ઝીરો આ શું થશે સમીકરણ નંબર બે આપણે શું ફાઇન કરીએ એ એ ટુ વન બી ટુ સી વન ફાઇન કરીએ તો લખીશું એ બરાબર શું થશે અહીંયા ટુ પછી એ ટુ બરાબર થશે ફોર પછી બી વન બરાબર શું થશે અહીંયા માઇનસ અને બી ટુ બરાબર થશે માઇનસ છ પછી સી વન કેટલો થશે અહીંયાથી આઠ અને સી ટુ કેટલો થશે માઇનસ નવ સોરી અહીંયા પણ માઇનસ આઠ થશે અને અહીંયા થશે માઇનસ નવ આપણે શું કરીએ એ વન ભાગ્યા એ ટુ કરીએ તો એ વન ભાગ્યા એ ટુ બરાબર શું થશે બે ભાગ્યા ચાર તો બે દુના ચાર એટલે શું મળશે એક ભાગ્યા બે આપણે ફાઇન કરીએ બી વન ભાગ્યા બી ટુ તો બી વન ભાગ્યા બી ટુ શું મળશે માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ છ બરાબર તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને ત્રણ દુ છ તો શું મળશે એક ભાગ્યા બે હવે આપણે ફાઇન કરીએ સી ભાગ્યા સી તો શું થશે માઇનસ આઠ ભાગ્યા માઇનસ નવ તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને તો શું મળશે આઠ ભાગ્યા નવ તો આપણે કંડિશન જોઈ શકીએ છીએ કે એ ભાગ્યા એ અને બી ભાગ્યા બી ટુ એ બંનેનો ગુણોત્તર કેવો છે સરખો છે પણ સી ભાગ્યા સી ટુનો ગુણોત્તર કેવો અલગ અલગ છે તો આપણે લખીશું કે અહીં અહીં એ વન ભાગ્યા એ ટુ બરાબર બી ભાગ્યા બી બટ નોટ ઇક્વલ્સ ટુ સી ભાગ્યા સી આ કંડિશન હોવાથી આપણે લખીશું કે હોવાથી જે સમીકરણ યુગ મર્યું સમીકરણ સુસંગત નથી સમીકરણ યુગમાં કેવું છે સુસંગત નથી તેમ કહેવાય તો આપણે લખીશું કે આ કંડિશન હોવાથી સમીકરણ યુગમાં સુસંગત નથી બરાબર તો આ તો બીજો દાખલો એ પણ કમ્પ્લીટ થઈ ગયો સો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે જેની અંદર પહેલી સમીકરણ આપેલું છે કે ત્રણ ભાગ્યા બે એક્સ પ્લસ પાંચ ભાગ્યા ત્રણ વાય સાત તો આ સમીકરણ થોડું કોમ્પ્લિકેટેડ છે તો આપણે એને સોલ્વ કરી દઈએ તો સૌ પ્રથમ અહીંયા શું લઈએ આપણે છ લસા લઈ લઈએ બરાબર તો તેથી આપણે લખીશું નીચે છ લસા બે અને ત્રણનો લસા કેટલો થશે છ બરાબર અને આપણે સાતના પણ આ બાદ લઈ દઈએ તો સૌ પ્રથમ સાતના એ બાદ લઈશું તો શું થશે થ્રી બાય ટુ એક્સ પ્લસ ફાઈવ બાય થ્રી વાય અને માઇનસ સાત ઇક્વલ્સ ટુ ઝીરો બરાબર હવે આપણે આની અંદર શું લઈએ છ લસા લઈએ બેના કેટલા વડે ગુણીએ તો છ થાય તો કે ત્રણ વડે એ ત્રણ વડે ક્યાં ગુણીશું આપણે ઉપર તો ત્રણ તરીકે થશે નવ એક્સ પ્લસ અહીંયા શું થશે બે વડે ગુણસું તો દસ વાય અને માઇનસ અહીંયા છ લસા લસાથી સાત જોડી ગુણાશે તો સાત શાંતિ થશે બેતાલીસ બરાબર ઝીરો બરાબર તો આપણે શું કરીએ છ ને ઝીરો જોડી ગુણી દઈએ તો શું થશે ઝીરો થશે તો આપણે લખીશું કે નવ એક્સ પ્લસ દસ વાય માઇનસ બેતાલીસ બરાબર ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે આપણને શું આપ્યું છે કે નવ એક્સ માઇનસ દસ વાય ઇક્વસ ટુ ચૌદ છે તો આપણે ચૌદના બદલા દઈએ તો શું થશે માઇનસ ચૌદ ઇક્વસ ટુ ઝીરો અને આપણા સમીકરણ નંબર બે તો આપણે એ વન એ ફાઇન કરીએ તો લખીશું કે એ વન બરાબર શું આપેલા છે અહીંયા નવ પછી તેથી એ બરાબર કેટલા આપેલા છે એ પણ નવ પછી બી વન કેટલો છે આપણને અહીંયા દસ પછી છે આપણને માઇનસ પછી અહીંયા જોઈએ કે સી વન છે માઇનસ બેતાલીસ અને સી આપણને આપેલો છે માઇનસ ચૌદ આપણે શું કરીએ બધાનો ભાગાકાર કરીએ એટલે કે ગુણોત્તર લઈએ તો એ વન ભાગ્યા બરાબર શું થશે નવ ભાગ્યા નવ તો આપણને જવાબ શું મળશે વન કારણ કે નવ નવ કેન્સલ થઈ જશે બરાબર પછી જોઈએ આપણે બી ભાગ્યા તો બી ભાગ્યા શું થશે દસ ભાગ્યા માઇનસ દસ તો દસ દસ કેન્સલ થઈ જશે તો જવાબ શું હશે માઇનસ વન કારણ કે અહીંયા આગળ હતું માઇનસ હતું આપણે જોઈએ કે ભાગ્યા શું માઇનસ ચૌદ બરાબર તો આપણે જોઈએ કે ચૌદ તરીકેટલા થાય બેતાલીસ તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ અને જવાબ આવશે આપણો ત્રણ કારણ કે ચૌદ તરી બેતાલીસ ચૌદ ગુણ્યા ત્રણ બેતાલીસ હશે અને ચૌદ ચૌદ કેન્સલ થઈ જશે તો આપણે જવાબ કેટલો આવશે ત્રણ તો અહીંયા આપણે કંડિશન જોઈશું કે અહીં અહીં તો આપણે જોઈ શકીએ કાંઈક પણ ગુણોત્તર જઈ રહ્યો એ સાચો નથી તો આપણે લખીશું કે એ વન ભાગ્યા એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ અને નોટ ઇક્વસ ટુ સી વન ભાગ્યા સી ટુ આ કંડિશન હોવાથી જે સમીકરણ યુગ્મ છે સમીકરણ યુગમાં સુસંગત છે સુસંગત છે તેમ કહેવાય બરાબર તો ત્રીજા દાખલા અંદર શું મળ્યું કન્ડિશન કઈ મળી અને નોટ ઇક્વ ટુ સી વન ભાગ્યા સી ટુ હોવાથી જે સમીકરણ યુગમાં જે એ સુસંગત છે બરાબર તો ત્રીજો દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો તો આપણે દાખલા નંબર ચાર જોઈએ કે જેની અંદર આપણને આપેલું છે કે પાંચ એક્સ માઇનસ ત્રણ વાય અગિયાર તો સૌ પ્રથમ શું કરીએ આપણે અગિયાર ના બાદ દઈએ તો લખીશું કે પાંચ એક્સ માઇનસ ત્રણ વાય અને પ્લસ અગિયાર શું છે માઇનસ અગિયાર ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર એક અહીંયા શું કરીશું માઇનસ બાવીસના બાદ લઈશું તો શું થશે પ્લસ બાવીસ તો માઇનસ દસ એક્સ પ્લસ છ વાય અને પ્લસ બાવીસ ઇક્વ તો શું થશે ઝીરો અને આપણા પછી સમીકરણ નંબર બે હવે આપણે એ વન અને એ બધું ફાઇન કરીએ તો સૌપ્રથમ શું લખીશું એ વન બરાબર અહીંયા શું થશે ફાઇવ બરાબર પછી અહીંયા એ ટુ કેટલો થશે આ માઇનસ દસ પછી આપણે ફાઇન કરીએ બી વન તો બી વન કેટલો થશે અહીંયાથી માઈનસ ત્રણ ચિહ્ન સાથે જ લઈશું અને બી કેટલો થશે અહીંયાથી છ પછી જોઈએ કે સીવન કેટલો થશે સીવન ઇક્વલ ટુ માઇનસ અગિયાર અને સી ટુ કેટલો થશે અહીંયાથી બાવીસ બરાબર તો આપણને એ વન એ ટુ બી વન બી ટુ સીવન સી ટુ મળી ગયા તો આપણે શું ફાઇન કરીએ એનો ગુણોત્તર ફાઇન કરીએ તો લખીશું કે એ વન ભાગ્યા એ ટુ બરાબર શું થશે આ પાંચ ભાગ્યા માઇનસ દસ તો પાંચ દો શું થશે દસ તો બરાબર જવાબ શું મળશે આ માઇનસ અને માઇનસ વન બાય ટુ બરાબર આપણે ફાઇન કરીએ બી વન ભાગ્યા બી ટુ તો બી વન ભાગ્યા બી ટુ શું થશે આ માઇનસ ત્રણ ભાગ્યા છ તો અહીંયા પણ શું થશે ત્રણ દુ છ અને માઇનસ એમના એમ તો માઇનસ એક ભાગ્યા બે બરાબર હવે આપણે ફાઇન કરીએ સી ભાગ્યા સી તો એક વસ્તુ શું થશે આ માઇનસ અગિયાર ભાગ્યા બાવીસ અહીંયા પણ શું થશે અગિયાર દુ બાવીસ અને માઇનસ એમનું એમ તો માઇનસ એક ભાગ્યા બે તો આપણે જોઈ શકીએ કે એ વન ભાગ્યા એ ટુ બી વન ભાગ્યા બી ટુ અને સી ભાગ્યા સી ટુ ત્રણ એનો ગુણોત્તર કેવું સરખો છે માઈનસ વન બાય ટુ તો આપણી કંડિશન કઈ થશે આપણે લખીશું કે અહીં એ વન ભાગ્યા એ બરાબર બી વન ભાગ્યા બી બરાબર સી ભાગ્યા સી આવી કંડિશન હોવાથી જે સમીકરણ યુગમાં જે રહ્યું સમીકરણ યુગમાં સુસંગત છે સુસંગત છે બરાબર તો ચોથા દાખલાની અંદર આપણે શું મળ્યું એ વન ભાગ્યા એ ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર સીવન ભાગ્યાસી ટુ ત્રણેયનો જે ગુણોત્તર હતો એ કેવો મળ્યો સરખો મળ્યો હોવાથી સમીકરણ યુગમાં શું સંગત છે તેમ કહેવાય બરાબર તો આપણે છેલ્લો અને પાંચમો દાખલો જોઈએ સો પાંચમા દાખલામાં આપણને આપેલી શકે ફોર બાય થ્રી એક્સ પ્લસ ટુ વાય ઇક્વસ ટુ એટ તો આપણે પહેલાં સમીકરણને સોલ્વ કરીએ કે જેની અંદર આપણને શું આપેલું કે ફોર બાય થ્રી એક્સ પ્લસ ટુ વાય ટુ આઠ તો પ્રથમ આપણે શું કરીએ જે પ્લસ આઠ હોય એના આપણે ડાબી બાજુ લઈ લઈએ તો શું થશે તેથી ફોર બાય થ્રી એક્સ પ્લસ ટુ વાય અને માઇનસ એટ ટુ ઝીરો હવે આપણે ત્રણના લસા લઈએ તો તેથી ત્રણ લસા લઈશું તો ફોર એક્સ એમના એમ પ્લસ અહીંયા થશે અને બધાની નીચે એક એક છે તો ત્રણ જીરે આ બંને જોડે ગુણાશે તો ત્રણ દૂધ થશે છ અને માઇનસ આ તરી થશે ચોવીસ બરાબર ઝીરો તો તેથી હવે આપણે જે ત્રણ રહે એને ઝીરો જોડે ગુણ દઈશું તો શું થશે ઝીરો તો ફોર એક્સ પ્લસ છ વાય માઇનસ ચોવીસ ઇક્વસ ટુ ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર એક અને અહીંયાથી શું કરીશું જે પ્લસ બાર એના પર ડાબી બદલાઈ દઈશું તો તેથી લખીશું કે ટુ એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ બાર ઇક્વસ ટુ ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર બે હવે આપણે શું કરીએ એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ ફાઇન કરીએ તો આથી લખીશું કે એ વન બરાબર શું થશે અહીંયાથી ચાર પછી બી વન શું થશે અહીંયાથી છ અને સી વન શું થશે અહીંયાથી માઇનસ ચોવીસ બરાબર આપણો ફાઇન કરીએ એ ટુ તો એ ટુ કેટલો થશે અહીંયાથી ટુ પછી બી ટુ કેટલો થશે અહીંયાથી ત્રણ અને સી ટુ બરાબર શું થશે રહ્યો માઇનસ બાર તો માઇનસ બાર એમના એમ બરાબર આપણે શું કરીએ એનો ગુણોત્તર ફાઇન કરીએ તો લખીશું કે એ વન ભાગ્યા એ ટુ બરાબર શું થશે આ ચાર ભાગ્યા બે તો ચાર ભાગ્યા બે એટલે અહીંયાથી બે બે જશે તો જવાબ શું મળશે બે હવે આપણો ફાઇન કરીએ બી વન ભાગ્યા બી ટુ બરાબર શું મળશે છ ભાગ્યા ત્રણ તો ત્રણ દુ શું થશે છ તો જવાબ શું મળશે આપણને બે હવે આપણો ફાઇન કરીએ સી વન ભાગ્યા સી ટુ તો એ શું થશે માઇનસ ચોવીસ ભાગ્યા માઇનસ બાર તો માઇનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને ચોવીસ ભાગ્યા બાર એટલે બાર ચોવીસ તો જવાબ શું મળશે આપણને બે તો અહીંયા પણ જોઈ શકીએ છીએ યાદ આપણા એ વન ભાગ્યા એ બરાબર બી ભાગ્યા બરાબર ભાગ્યા તો આપણી કંડિશન કઈ થશે અહીં લખીશું આપણે કે અહીં અહીં એ વન ભાગ્યા એ બરાબર ભાગ્યા બરાબર ભાગ્યા હોવાથી હોવાથી જે સમીકરણ યુગ્મ સમીકરણ યુગ્મ સુસંગત છે બરાબર શું સંગત છે બરાબર તો આપણને શું મળ્યું અહીંયા એ વન ભાગ્યા એ ટુ બી વન ભાગ્યા બી ટુ અને સી વન ભાગ્યા સી ટુ ત્રણેયનો ગુણોત્તર કેવો મળ્યો સમાન મળ્યો તો આપણે લખીશું કે આવું હોવાથી સમીકરણ યુગમાં શું છે બરાબર સો આ હતા દાખલા નંબર ત્રણના પાંચ દાખલા આશા રાખું છું કે તમને કમ્પ્લીટ પાંચે પાંચ દાખલામાં ખબર પડી હશે જો કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ